જે બહાર નીકળે છે અને અચાનક જ નવી દુનિયા સાથે એનો પરિચય થાય છે અને એને ઘણું બધું જાણવા છે મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પણ જાણીએ કે ભોલુને દુનિયામાં નવું શું શું જાણવા મળ્યું. હવે જો અહીંયા સરસ મજાનું એક ચિત્ર આવેલું છે, પેલા ચિત્રનો પરિચય છે મેળવી લઈએ. આ જે છોકરો તમને દેખાય છે એ છોકરાનું નામ છે ભોલુ. ભોલુ છે એ ઘરની બહાર નીકળે છે અને તળાવ પાસે જાય છે. તળાવ પાસે શું જોવે છે? તળાવમાં એ માછલીને જોવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો એને શું પરિચય છે થાય છે. ભોલુ કહે છે, અરે વાહ કેવી સુંદર માછલી છે. ભોલુ છે એ માછલીને કહે છે, અરે વાહ કેવી સુંદર માછલી છે. એ માછલીનું નામ છે મિન્ટુ. એ માછલીને કહે છે, ઓ મિન્ટુ માછલી તું મારી સાથે રમવા આવને. ભોલુ છે એ માછલીને શું કહે છે કે ઓ મિન્ટુ માછલી તું મારી સાથે રમવા આવને. ત્યારે માછલી છે એ જવાબમાં શું કહે છે, ના ના હું તારી સાથે ત્યાં ન આવું, તું મારી પાસે પાણીમાં અંદર રમવા આવ. એટલે માછલી છે એ ભોલુને શું જવાબ આપે છે કે હું ત્યાં ન આવું, તું મારી સાથે પાણીમાં અંદર રમવા આવ. હવે જુઓ ભોલુ શું કહે છે. ભોલુ એમ કહે છે કે હું તો પાણીમાં અંદર ન આવી શકું. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે પાણીમાં અંદર જઈએ તો શ્વાસ છે લઈ શકીએ નહીં. એટલે ભોલુ છે શું કહે છે કે હું પાણીમાં અંદર ન આવી શકું. તો માછલી શું કહે છે, હું પાણીની તો બહાર ન આવી શકું કે હું પાણીની બહાર છે આવી શકું નહીં તારી સાથે રમવા. કારણ કે હું પાણીની બહાર છે શ્વાસ લઈ શકતી નથી. ભોલુ પૂછે છે કેમ, એને ખબર નથી કે માછલી કેમ એની સાથે રમવા નહીં આવે. એટલે એમ કે છે કેમ. ત્યારે માછલી શું કહે છે, હું જમીન પર શ્વાસ ન લઈ શકું. માછલી શું કહે છે કે હું જમીન ઉપર આવું તો હું શ્વાસ લઈ શકું નહીં, હું પાણીમાં જ શ્વાસ છે લઈ શકું છું. ત્યારે ભોલુ શું કહે છે, હું પાણીમાં શ્વાસ ન લઈ શકું. ભોલુ છે માછલીને શું કહે છે કે હું પાણીમાં શ્વાસ લઈ શકતો નથી. હવે જુઓ છેલ્લે માછલી શું કહે છે કે ભોલુ દરેકને રહેવાની ચોક્કસ જગ્યા હોય છે. જેવી રીતે તું જમીન પર શ્વાસ લઈ શકે છે એવી જ રીતે હું પાણીમાં શ્વાસ લઈ શકું છું. તું પાણીમાં શ્વાસ ન લઈ શકે તો હું જમીન પર શ્વાસ લઈ શકું નહીં. દરેકને રહેવા માટે ચોક્કસ જગ્યા હોય છે. વિદ્યાર્થી મિત્રો માછલીની જેવી જ રીતે ઘણા બધા પ્રાણીઓ છે એવા છે જે પાણીની અંદર જ રહેતા હોય છે. દાખલા તરીકે કરચલો છે, પછી કાચબો છે. એના વિશે આપણે આગળ છે જોશું કે પાણીમાં અને જમીન બંને પર રહી શકે છે. તો આટલા દ્વારા આપણને શું જાણવા મળ્યું કે માછલી છે પાણીમાં રહી શકે છે અને ભોલુ છે એ જમીનમાં રહી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો ભોલુ છે એ આગળ વધે છે, એક વૃક્ષ પાસે પહોંચે છે અને વૃક્ષ ઉપર તે શું જોવે છે, આ છે તે ખિસકોલી છે. વૃક્ષ ઉપર એક ખિસકોલીને જોવે છે એટલે ખિસકોલીને પૂછે છે. ભોલુ શું કહે છે, અરે ચીચી ખિસકોલી. આપણે ખિસકોલી છે એને ઘણી વાર જોયું હોય કઈ શું કરતી હોય, ચીચી એમ કરતી હોય છે. એટલે એમ કહે છે, અરે ચીચી ખિસકોલી કેમ છે મજામાં. એને પૂછે છે કે તું મજામાં છે, તું મારી સાથે રમવા આવીશ. હવે જેવી રીતે એને આગળ પૂછ્યું તું એવી રીતે શું કહે છે, અહીંયા પણ પૂછે છે. માછલીને જેવું પૂછ્યું એવી જ રીતે અહીંયા ખિસકોલીને પણ પૂછે છે કે તું મારી સાથે રમવા આવીશ. તો ખિસકોલી શું કહે છે, હા જરૂર આવીશ. ખિસકોલી શું કહે છે કે હા જરૂર આવીશ. માછલીએ શું પાડી, ના પાડી. ખિસકોલી એને કહે છે કે હા હું જરૂર આવીશ રમવા. તો ભોલુ શું કહે છે, શું તું ઝાડ પરથી નીચે ઉતરી જમીન પર રહી શકે છે. એને પૂછે છે કે કારણ કે એને આગળ ચાલવું થઈ ગયું. માછલીએ શું કીધું, તું જમીન ઉપર આવી શકું નહીં. એટલે અહીંયા ખિસકોલીને પૂછે છે કે તું ઝાડ ઉપરથી જમીન ઉપર આવી શકીશ. તો
બોલું છે એ બરોબર
મૂકે છે અમે તને વૃક્ષ પર રહો હવે ત્યાંથી બોલું છે યાગોર જાય છે.